નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્મિશ રહેવામાં આપનું સ્વાગત છે. તો યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના તમામ કાર્યકરો તેમજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આવનારા ચૂંટણી અંગેની રણનીતિ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના તમામ કાર્યકરો તેમજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આવનાર ચૂંટણીની રણનીતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ નવા નિમણૂક કરવામાં આવેલા કાર્યકરોને પોતાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. ગુજરાતની જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પીડાઈ રહી છે, ત્યારે યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ પાર્ટી દ્વારા આવનાર વિધાનસભાની 182 સીટ પર ચૂંટણી લડવાનું એલાન પણ કરવામાં આવ્યું છે. તેમજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રોનકસિંહ ગોહિલે રામ મંદિર મામલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ચૂંટણી સમયે વોટ માટે રામ મંદિરના નામ પર જ રાજકારણ કરી રહી છે. પહેલાં તમારો પરિચય, હું રોનકસિંહ ગોહિલ, યુવા જનજાગૃતિ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે હાલ બરોડા જિલ્લાના કાર્યાલયનું ઓપનિંગ કરીને સર્કિટ હાઉસમાં અમે દરેક જિલ્લાના અને તાલુકાના પદ નિમવાના છે અને એ નિમ્યા અમે. હાલ અમારા મુદ્દા છે કે યુવાનોને રાજકારણમાં લાવો, અને ખાલી સમાજસેવાના નામે તમે સમાજસેવાના બહાને ગ્રુપ મોટું કરો છો, આંદોલન કરો છો અને પછી છેલ્લે રાજકારણમાં, એના કરતાં અમે યુવાનોને એ શીખવાડી કે તમે રાજનીતિ કરવા માટે રાજકારણમાં આવો. ડૉક્ટર બનો, વકીલ બનો, એન્જિનિયર બનવાનું વિચારો તો એમએલએ બનો, એમપી બનો, કોર્પોરેટર બનવાનું પણ વિચારો. જ્યાં સુધી યુવાનો રાજકારણમાં નહીં આવે ત્યાં સુધી કોઈ ક્રાંતિ નહીં થાય અને કોઈ આ દેશનું કશું પણ થવાનું નથી. રણનીતિ એ રહેશે કે આવનારા દિવસોની અંદર અમે જનતા દરબાર ભરીશું. દરેકે દરેક તાલુકા, ગામડા, જિલ્લા લેવલે અમે અમારા કાર્યકર્તા અને હોદ્દેદારો નિમી જનતા દરબાર કરીને નાની નાની સમસ્યા હલ કરવા નીકળીશું અમે. કારણ કે મોટા મોટા આંદોલનો કરવાથી કોઈ રિઝલ્ટ તો આવતા નથી. તમે જુઓ છો ઠાકોર ક્ષત્રિય અનામત, પટેલ અનામત, પછી દલિત અનામત, એ પછી તમે જોયું મોંઘવારી માટે આંદોલન કરે છે, બધી પાર્ટીઓ રેલીઓ કાઢે છે, પણ એનાથી કોઈ રિઝલ્ટ નથી. એટલે અમે એવા કામ નહીં કરીએ જેથી પૈસા બગડે, ગુજરાતને નુકસાન થાય, ગુજરાતની પ્રોપર્ટીને નુકસાન થાય, સરકારને પ્રોબ્લેમ થાય. અમારી લડાઈ સિસ્ટમ માટે છે. અમે નાના નાના કામ કરીશું, સોસાયટી, મકાન, આજુબાજુમાં ગામડાઓ હશે ત્યાં ફરીશું, નાની નાની સમસ્યા હલ કરીને એ વોટ બેંક અમે બનાવીશું આવનારા દિવસોની અંદર. લોકસભા ઇલેક્શન અમે 26 સીટો પર ગુજરાતમાં લડાવી રહ્યા છે, અને લડાવી એટલે રહ્યા છે, અમને ખબર છે કે અમે જીતવા નથી, કારણ કે આટલી મોટી પાર્ટીઓ છે. પરંતુ અમે લડીશું તો અમારી વોટ બેંક ખબર પડશે, અમારી યુનિટી ખબર પડશે, અને અમારા લડવૈયાઓ અત્યારથી તૈયાર થશે. અમે જે સૈનિકો તૈયાર કરવા માગીએ છીએ, રાજકારણની અંદર યુવાનો લાવવા માગીએ છીએ, આ લડાઈ અમારી એક શરૂઆત છે. કેટલા વર્ષોથી રામ મંદિરનો મુદ્દો ચલાવી રહ્યો છે ભાજપ સરકાર દ્વારા. ભાજપોના કાર્યાલય બની ગયા, ભાજપના એમએલએના ઘરો બની ગયા, એમપીના મકાનો બની ગયા, બંગલા બની ગયા, પણ રામ મંદિર બનતું નથી. પરંતુ 2019નું ઇલેક્શન આવ્યું એટલે ફરીથી આ એક સ્ટન્ટ ઊભો કરવામાં આવ્યો છે કે 2019ના ઇલેક્શનની અંદર રામ મંદિર બનાવવાના ચર્ચાને અને વોટ લઈએ. આ રાજનીતિ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી આવી છે. એક છે રામ મંદિર અને બીજો છે ભ્રષ્ટાચાર અને ત્રીજો મુદ્દો છે જ્ઞાતિવાદ. જે લોકલ ઇલેક્શન એમએલએના હશે, સીએમના હશે, ત્યાં જ્ઞાતિવાદ કરશે, અને જ્યારે સેન્ટ્રલ લેવલના ઇલેક્શન આવશે લોકસભાના, ત્યારે આ આવશે રામ મંદિરના મુદ્દા લઈને. હું એક જ વસ્તુ કહું છું કે રામ મંદિરના નામે તમે લોકોને ઉલ્લુ ના બનાવશો. હું સત્તા પર નથી કે હું એ વસ્તુ બનાવી શકું, એટલે હું એ મુદ્દા પર ચર્ચા જ ના કરી શકું. જો હું સત્તા પર આવીશ તો મને ખબર પડશે કે મારે એ વસ્તુ બને કે ના બને. કાયદાકીય લેવલે જે થતું એ જ કરાય. ખાલી મોટા ભાષણો કરીને રામ મંદિર બનાવવાના નામે વોટ લઈને આપણે બેસી જ્યાં પછી કશું ના કરી શકતા હોય તો આપણે વસ્તુ ના બોલવું જોઈએ પહેલાં. દિવ્યેશ નસીબ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડોદરા. તો હાલના સ્પેશિયલ અહેવાલમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.